લેલિયાના બોવાણી ગામે અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવેલો છે અને રૂપિયા 50 લાખના મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવેલા છે. લીલિયાના બવાડી ગામે શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી થયેલી હતી ત્યારે ખાણ ખનીજ વિભાગનો દરોડો પડેલો હતો. અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પડતા નાસ ભાગ મચી જવા પામેલી હતી. દરોડા દરમિયાન એક જેસીબી, એક લોડર, એક ડમ્પર અને 3 ટ્રેક્ટર ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરી લેવામાં આવેલા છે. આમ કુલ રૂપિયા 50 લાખનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે જપ્ત કરેલો હતો. રેતી અને ખનીજ ચોરી સામે જિલ્લા ખાણ ખનીજ વિભાગની લાલ આંખ હોય તેવું લાગી રહ્યું છે. તમામ જપ્ત કરેલા વાહનો લીલિયા પોલીસને સોંપી ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરેલી છે. ખાણ ખનીજ વિભાગના દરોડાથી રેતી માફિયા અને ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયેલો છે. મારું નામ ભાવેશ સાધુ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ખાણ ખનીજ કચેરી અમરેલી. અમારે વહેલી સવારે પુસ્તક શાસ્ત્રી શ્રી અમરેલીની સૂચના મુજબ બવાડી ગામે શેત્રુંજી નદીમાં રેડ કરવામાં આવેલ, જેમાં સાદી રેતી ખનીજ બિન અધિકૃત ખનન કરતું એક જેસીબી, એક લોડર, એક ડમ્પર અને 3 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલ છે, જે હાલ લીલિયા પોલીસ સ્ટેશન ખાતે રખાવવામાં આવેલ છે. આશરે અંદાજિત 50 લાખ જેટલો મુદ્દામાલ અમો જપ્ત કરવામાં આવેલ છે. સદર તમામ વાહન ચાલકો અને તેના માલિકો વિરુદ્ધ દંડકીય રકમ વસૂલવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.